સિયારામ ફાઉન્ડેશન અમદાવાદ આણંદ તાલુકાનું 51 દીકરીઓનું સમૂહ લગ્નોત્સવ યોજાયો. મહત્વનું એ છે કે આ સમૂહ લગ્નોત્સવ વલાસણ ગામમાં સ્થિત મેલડી માતાજીના મંદિરના પ્રાંગણમાં યોજાયો હતો. સિયારામ ફાઉન્ડેશન અમદાવાદ દ્વારા આણંદ તાલુકાનું 51 દીકરીઓનું સમૂહ લગ્નોત્સવ યોજાયો. મહત્વનું એ છે કે આ સમૂહ લગ્નોત્સવ વળાસણ ગામમાં સ્થિત મેલડી માતાજીના પ્રાંગણમાં યોજાયો. સિયારામ ફાઉન્ડેશનના ફાઉન્ડર અને ચેરપર્સન દીપાલીબેન ઇનામદાર દ્વારા આયોજિત સમૂહ લગ્નોત્સવ આણંદ તાલુકાનો પ્રથમ સર્વજ્ઞાતિ સમૂહ લગ્નોત્સવ હતો. એપ્રિલ મહિનાની ગરમીમાં લગ્ન મંડપમાં પાણીના વેપર લગાવી દીપાલીબેન તથા વિશાલભાઈ ઇનામદાર દ્વારા ખૂબ સરસ આયોજન કર્યું હતું. સાથે જ લગ્નમાં કુલ 10,000 લોકોનો જમણવાર પણ રાખવામાં આવ્યો હતો. મહત્વનું એ છે કે લગ્નમાં 51 નવ દંપતીઓને આશીર્વાદ આપવા ગુજરાતના નામાંકિત કલાકારો આવ્યા હતા, જેમાં કીર્તિદાન ગઢવી, હકાબા ગઢવી અને જિગ્નેશ બારોટ પણ ઉપસ્થિત રહ્યા હતા. સાથે જ આણંદ જિલ્લાના SP અને ગુજરાતભરથી રાજકીય નેતાઓ હાજર રહીને સમૂહ લગ્નોત્સવની શોભા વધારી હતી. દીપાલીબેન ઇનામદાર દ્વારા 51 દીકરીઓને પરણાવી કન્યાદાન કર્યું હતું. સાથે જ કર્યાવરમાં નવ વધુને પાનેતરથી લઈને ચાંદીનું મંગળ સૂત્ર, સોનાની ચુન્ની, પલંગ, તિજોરી, સાડીઓ તેમજ ઘરમાં જરૂરી 75 પ્રકારની વસ્તુઓ આપવામાં આવી. આમ સિયારામ ફાઉન્ડેશન સફળ આયોજન થકી 51 દીકરીઓને અગ્નિની સાક્ષીએ પ્રભુતામાં પગલા પાડ્યા હતા. કરું એવું મારા પ્રયત્નો રહ્યા જ છે, એટલે વલાસણ ગામમાં હંમેશાથી દીકરીઓને ભણાવવા માટે, એમને પગભર કરવા માટે હું કોશિશ કરતી જ હોઉં છું. પછી મને વિચાર આવ્યો કે ગામની દરેક દીકરીઓ કે કોઈ પણ બાપને પોતાની દીકરી બોજ ન લાગે, કારણ કે આજના જમાનામાં લગ્ન કરાવવું એ બહુ અઘરું છે. તો અમને આ વિચાર આવ્યો કે કેમ ના આપણે દરેક દીકરીઓને સરસ રીતેથી પરણાવી, એમને સરસ રીતેથી કર્યાવર આપી અને ખૂબ આશીર્વાદ સાથે, જો લગ્નમાં આમ ઘરે લગ્ન કરવા જાઓ તો તમને એક બે જણના આશીર્વાદ મળે, પણ આજે અહીંયા પ્રમુખ સ્વામી મહારાજ, આચાર્ય મહારાજ બધા જ અહીંયા આવ્યા અને આ જોડાઓને આશીર્વાદ આપ્યા, એથી વધારે મોટું શું હોઈ શકે. આપના આયોજન થકી આપના સિયારામ ફાઉન્ડેશનના નેજા હેઠળ આજે 51 નવ દંપતીઓ લગ્નના બંધનમાં બંધાયા છે, આપ અનુભૂતિ શું કરી રહ્યા છો? સાચું કહું તો એવી અનુભૂતિ થઈ રહી છે કે 51 દીકરીઓ નહીં પણ 51 લક્ષ્મીઓ અહીંયા પધારી છે મંદિરના પ્રાંગણમાં, અને આજે એ લોકો અમારી સાથે છે અને એમના માટે કંઈક કરવાનું જે પુણ્ય મળ્યું છે ને, એટલે આજે હું મારી જાતને બહુ ધન્ય અનુભવું છું. આપના ધનની અને સિયારામ ફાઉન્ડેશન થકી આવનારા ભવિષ્યમાં કેવા કેવા કાર્યો કરવામાં આવશે? જો અમારું સિયારામ ફાઉન્ડેશન હંમેશાથી દીકરીઓ માટે વધારે પડતું આગળ રહ્યું છે અને હું એવું ઈચ્છીશ કે દરેક દીકરી પગભર થાય, બરાબર, જે પણ બાળક કે દીકરી મારા પાસે આવે અને સહાય માટે, અને એ ખરેખર એમને નીડ હશે તો હું એમના માટે હંમેશાથી આગળ ઊભી છું, આગળ ઊભી રહીશ અને હંમેશાથી એમની જોડે ઊભી રહીશ. પહેલો સવાલ, દીકરીઓ માટે આ આટલું બધું કાર્ય કરી રહ્યા છો સિયારામ ફાઉન્ડેશન થકી, તો આપ સમાજને અને રાજ્યના લોકોને શું સંદેશ આપશો કે દીકરીઓ માટે કેવા કેવા કાર્યો કરવા જોઈએ, કેવી રીતે સહભાગી થવું? જો દરેક સમાજમાં છે ને મોભીદાર હોય જ છે, અને દરેક સમાજમાં એવા માણસો બી હોય છે કે જે થોડીક એમની પરિસ્થિતિ, આર્થિક સ્થિતિ થોડીક નબળી હોય છે, તો મારો તેવો વિચાર છે કે દરેક સમાજના અગ્રણીઓએ પોતાના સમાજ માટે પણ આવા સમૂહ લગ્નનું આયોજન કરવું જોઈએ, જેથી દરેક દીકરી ખૂબ ખુશ થઈને એના સાસરીમાં સારી રીતેથી જાય અને કોઈને પણ દીકરીને પરણાવવા માટે આમ બહુ ટેન્શન ના લે, દરેક માતા પિતાને ન થાય, એટલે અગ્રણીઓએ આવા કાર્યો કરવા જોઈએ હું એમ માનું છું. સમૂહ લગ્ન છે અને દરેક સમાજ 18 વર્ણની દીકરીઓના અહીંયા સમૂહ લગ્ન, પ્રથમ સમૂહ લગ્ન, 51 દીકરીઓના સમૂહ લગ્ન સિયારામ ફાઉન્ડેશન દ્વારા, એમાં અમારે ખાસ એવા દીપાલીબેન ઇનામદાર અને જેને મારો મોટો ભાઈ માનું છું એવા અમારે વિશાલભાઈ ઇનામદાર, એમના દ્વારા સરસ મજાના સમૂહ લગ્ન નું આયોજન કરવામાં આવ્યું અને ખૂબ અદભુત આ સેવાનું કામ કર્યું છે, એટલે માતાજી ભગવતી એમની ખૂબ શરતી રાખે અને એમની ખૂબ ઉત્તર ઉત્તર પ્રગતિ થાય એ માતાજી મેરડીમાં, અને પ્રાર્થના માતાજીના પણ દર્શન કર્યા મેરડીમાં હું આવ્યો છું અને ગુજરાતને બહુ જ સારું નામ એવા અમારા વડીલ હકાભા ગઢવી પણ એ પણ અહીંયા આગળ હાજર છે, કીર્તિભાઈ પણ આવી રહેશે, તો બસ આ બધા અમે બધા આમાં સહભાગી બન્યા છે અને અમને આ સહભાગી બનવાનો એક આ પ્રસંગ મળ્યો છે, મોકો મળ્યો છે, તે બદલ સિયારામ ફાઉન્ડેશન દીપાલીબેનનો અને ખાસ અમારા વિશાલભાઈનો ઇનામદારનો ખૂબ ખૂબ આભારી છું કે એમને આ પ્રસંગમાં હાજરી આપવાનો મોકો. બિલકુલ, સિયારામ ફાઉન્ડેશન ટૂંક જ સમયમાં એસ્ટાબ્લિશ થયું છે અને સિયારામ ફાઉન્ડેશને ટૂંક જ સમયમાં 51 દીકરીઓના લગ્ન કરાવ્યા છે. ભવિષ્યમાં સિયારામ ફાઉન્ડેશન થકી જે કાર્યો થશે એને લઈને આપ સમાજને અને રાજ્યને શું કહેવા? સિયારામ ફાઉન્ડેશન દ્વારા જે પણ કાર્ય થશે, જે સેવાના કાર્યો અમારા દીપાલીબેન કરી હશે,
તો એમાં હું એમની સાથે છું અને સાથે રહીશ કાયમ માટે, અને આ એક સેવાનું કાર્ય કરી રહ્યા છે. તો ખૂબ ખૂબ અભિનંદન છે બેનને, અને બેન જયારે જયારે બોલાવશે, અમારા વિશાલભાઈ જયારે જયારે મને બોલાવશે એ દિવસે એમના સાથે છું, અને એમને આ શિયારામ ફાઉન્ડેશનમાં હું પણ સાથે છું. વલાસાણ મુકામે માતાજી મેરેડીમાના સાનિધ્યમાં શિયારામ ફાઉન્ડેશનના મારા આત્મીય વિશાલભાઈ અને દીપાલીબેન દ્વારા 51 દીકરીઓના સર્વજ્ઞાતિ બધી જ જ્ઞાતિની દીકરીઓના સમોલગ્ન પ્રસંગે આવવાનું થયું. બધાને ખૂબ ખૂબ શુભકામનાઓ આપી આદરણીય આણંદ જિલ્લાના એસપી જસાણ સાહેબની પણ ઉપસ્થિત રહી, મુન્નાભાઈ અને બધાએ, જિગ્નેશભાઈ બારોટ, અકાબા ગઢવી, બધા જ લોકો આ 51 દંપતીને આશીર્વાદ આપવા આવ્યા, અને બધા પર જગદંબાની કૃપા ઉતરે, બધાના આશીર્વાદ મળે એવી અભ્યર્થના સાથે બધાને ખૂબ ખૂબ જીવન માટે શુભકામનાઓ. જય માતાજી. દીપાલીબેન ઇનામદારે જે શિયારામ ફાઉન્ડેશન છે ખૂબ જ ટૂંકા સમયમાં એસ્ટાબ્લિશ કર્યું છે, ટીમ કરે છે, આપણે જોઈ રહ્યા છે કે શિયારામ ફાઉન્ડેશન આટલા ટૂંકા સમયમાં 51 લગ્ન કરાવી શક્યું છે. આવનાર સમય માટે દીપાલીબેનને અને શિયારામ ફાઉન્ડેશને આપવું, શિયારામ ફાઉન્ડેશન દીપાલીબેન અને વિશાલભાઈને એવી શુભકામનાઓ આપું કે દર વર્ષે આવા સમાજ હિતના કાર્યો કરતા રહે, અને આવતા વર્ષે ઈશ્વરને પ્રાર્થના કરીએ કે 101 દીકરીના લગ્ન સમૂહ લગ્ન કરે એવી માતાજી અમને શક્તિ અને ભક્તિ આપે એવી અભ્યર્થના. સંજીવ રાજપૂતનો રિપોર્ટ, S9 ન્યૂઝ, અમદાવાદ. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.